સમગ્ર વિશ્વમાં 8મી સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે ઓળખાય છે। ફિઝિયોથેરાપી એક એવી પદ્ધતિ છે જેમાં દર્દીની તકલીફ જુદી જુદી કસરત અને અવનવા સાધનો વડે કરવામાં આવે છે। ત્યારે ફિઝિયોથેરાપીમાં આપણે આજે વાત કરીશું કે ઓપરેશન પહેલાં કરાવાય કે ફિઝિયોથેરાપી। આપણે એના વિશે વાત કરીએ પહેલાં હું છું ડૉક્ટર શુભમ ઠક્કર, ફાઉન્ડર ઓફ અનંત રિહેબ કેર। હવે અત્યારના સમયમાં સાંધાના સ્નાયુના દુખાવો કોને નથી હોતા? ઘરે ઘરે એકાદ જણને સાંધા કે સ્નાયુમાં દુખાવો થતો જ હોય છે। તો અત્યારના સમયમાં સર્જરી દુખાવામાં લોકો પહેલાં વિચારતા હોય છે, ઘણા ડૉક્ટર પણ સજેસ્ટ કરતા હોય છે તમે ઘૂંટણની જ સર્જરી લઈ લો, ઘૂંટણમાં થોડો ઘણો દુખાવો થાય એટલે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું પડશે, આવું તમે સાંભળ્યું હશે। તો ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવતા પહેલાં તમે એ તો વિચારો કે જ્યારે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ આપણે કરાવવા જઈએ છીએ એટલે આપણે 1.5 થી 2 લાખનો ખર્ચો તો પાક્કો, એટલે 1.5 થી 2 લાખનું બજેટ તૈયાર કરવું પડે। જ્યારે ફિઝિયોથેરાપી અત્યારની એટલી સારી પદ્ધતિ છે કે જેના વડે બહુ જ ઓછા ખર્ચામાં કુદરતે આપેલા ઘૂંટણને કોઈ પણ કાપકૂપ કર્યા વગર કુદરતી રીતે જ સરખું કરી શકાય છે। તેવી જ રીતે લોકો કમરના, ગરદનના બધા અલગ અલગ દુખાવામાં ઓપરેશનનું વિચારતા હોય છે, પણ કમરનું ઓપરેશન પણ અત્યારના સમયમાં વધારે થતું હોય છે। મણકામાં ગાદી ખસી ગઈ હોય કે મણકામાં દુખાવો થતો હોય તો કમરના દુખાવા માટે પણ ઓપરેશન કરાવતા હોય છે। તેમાં પણ લોકોને લાખો રૂપિયાનો ખર્ચો તો થતો જ હોય છે અને તેમાંથી ઘણા લોકોને દુખાવો ફરી થઈ જતો જોવા મળે છે। તમે તમારા આજુબાજુ સાંભળ્યું હશે કે કમરનું ઓપરેશન કરાયું તો આવું દુખાવો તો એવો ને એવો જ છે, અને ઘણા લોકોને એમાંથી ખાલી અને ઝંઝાટી જે પગમાં ચડતી હોય છે એ તો આખી લાઈફ રહી જાય છે ઓપરેશન પછી। તો આવું બધું તમે આજુબાજુ સાંભળ્યું હશે, પણ ફિઝિયોથેરાપીમાં શું? ફિઝિયોથેરાપીમાં ખર્ચો તો ઓછો થાય જ છે, સાથે સાથે તમને બહુ જ મોટો ફાયદો એ છે કે તમારા કમરની કસરત રેગ્યુલર કરશો ને તો કમરના સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને તમને ફરી દુખાવો થવાની શક્યતા ઘણી ઓછી છે, અને મણકાની વચ્ચે રહેલી ગાદી જેને ખસી ગઈ છે એ પાછી યોગ્ય કસરતથી સરખી થતી જોવા મળે છે। તેવી જ રીતે બીજા ઘણા ઓપરેશન છે, ઘૂંટણમાં લિગામેન્ટ તૂટી જવો કે એન્કલમાં લિગામેન્ટ તૂટી જવો, હવે લિગામેન્ટ્સમાં 1st કે 2nd ડિગ્રી ઇન્જરી હોય તો એ વગર ઓપરેશને સરખી થતી હોય છે, તમે મારો વિડીયો યુટ્યુબમાં જોઈ શકો છો। ખભા જકડાઈ જવા, ગરદનના દુખાવામાં કે બીજા કોઈ ઘસારામાં જેમાં ફિઝિયોથેરાપી બહુ જ સારા રિઝલ્ટ આપે છે, અને તમે યુટ્યુબ પર અનંત રેહેબ કેરના પેજમાં જ જોઈ લો, અમારા પેશન્ટે અમને વિડીયો આપ્યા છે એમને દુખાવો જે મટી ગયો છે એના પછી, અને એ પણ કોઈ સાઇડ ઇફેક્ટ વગર અને ઓપરેશનની કોઈ ચિંતા નહીં। કારણ કે જ્યારે તમે ઓપરેશનનું વિચારો છો એટલે જે પણ દર્દી હોય એ ઓપરેશન થિયેટરમાં જાય એટલે પહેલાં તો આ બધું ઓપરેશન થિયેટરનું વાતાવરણ જ જોઈને બીપી વધી જાય કે ઘટી જાય, એટલે આ બીજું તો બીપી ઘટી જવાનું કોઈ ફિઝિયોથેરાપીમાં ટેન્શન નથી આપણને। એનેસ્થેસિયા લેવાની માથાકૂટ જે ફિઝિયોથેરાપીમાં નથી, કમરમાં ઇન્જેક્શન આપ્યું હોય એનેસ્થેસિયાનું તો પાછું કમરમાં દુખાવો નહીં થાય ને બીજો એનું ટેન્શન, પછી જે તે ભાગમાં ચીરો પાડવાનું ટેન્શન, ઓપરેશન સક્સેસ થશે કે નહીં એનું ટેન્શન, તેના પછી સક્સેસ તો થાય કે ના થાય એ તો બાજુમાં રહ્યું, પણ મોટી રકમ આપવાનું ટેન્શન, પાછું તમારે નોકરી ધંધા જ્યાં સુધી રિકવરી ના આવે ત્યાં સુધી તમારે એ નોકરી ધંધામાં રજા પાડવાનું ટેન્શન। ફિઝિયોથેરાપીમાં તો તમે ટ્રીટમેન્ટ કરાવો અને તમારા ધંધામાં પણ જઈ શકો, નોકરીમાં પણ જઈ શકો, જે સર્જરીમાં ના થઈ શકે। પછી ઓપરેશન પછી પણ તમારે ફિઝિયોથેરાપી તો કરાવવાની જ છે, તો એવું ના વિચારતા કે આ વિડીયોથી મને કોઈ ફાયદો કે નુકસાન છે। ફિઝિયોથેરાપી તો તમારે ઓપરેશન પછી પણ કરાવવાની જ છે, પણ આ વિડીયોનો હેતુ એક જ છે કે તમે ફિઝિયોથેરાપી પહેલાં કરાવો, કેમ કે ઓપરેશન એ છેલ્લો વિકલ્પ છે। ઓપરેશન પહેલાં કરાવી નાખશો ને એમાં કોઈ સાઇડ ઇફેક્ટ કે બીજા કોઈ સેકન્ડરી કોમ્પ્લિકેશન થશે તો તમે હેરાન થઈ જશો। તો ફિઝિયોથેરાપીથી બધા જ જાતના સાંધા કે સ્નાયુના દુખાવા મટી જ શકે છે। અમે લોકોએ 4000થી પણ વધારે પેશન્ટ જોયા છે કે જે લોકોને સાંધા કે સ્નાયુમાં દુખાવા હોય, તમે વિડીયોમાં જોઈ શકો છો। અમે યુટ્યુબમાં ઘણા પેશન્ટના વિડીયો પોસ્ટ કર્યા છે કે જે વિડીયો જોઈને તમને ખબર પડે કે ફિઝિયોથેરાપીથી દરેક સાંધા કે સ્નાયુના દુખાવા મટી શકે છે, અને સાથે સાથે એ લોકોએ જે લોકો અમારા પાસે દુખાવો મટાડીને ગયા છે એ લોકોએ બીજાને પણ ઓપરેશનથી બચાવી અને ફિઝિયોથેરાપીની સલાહ આપી છે। તમે પણ આ વિડીયો બધાને શેર કરો જેથી લોકોને ઓપરેશન અને તેના મોંઘા ખર્ચાથી બચી શકે। તો આપણે તમને કોઈ પણ આવો કોઈ દુખાવો થાય છે સાંધા કે સ્નાયુમાં તો ઓપરેશનનું વિચાર્યા વગર પહેલાં મને ફોન કરો, તમને જ્યારે પણ ઓપરેશનનું ટેન્શન આવે તો મને ફોન કરો 7984435478 ઉપર, અને મારી જોડે વાત કરો। એકવાર અનંત રેહેબ કેરની જો મુલાકાત લઈ શકો તો અનંત રેહેબ કેરની એકવાર મુલાકાત લો, કેમ કે તમે જો ઓપરેશનથી બચશો અને બીજાને પણ તમે અમારા દ્વારા ઓપરેશનથી બચાવશો તો અમારાથી પણ એક હેલ્પ થશે, અને તમને વગર ઓપરેશને અને કોઈ મોટા ખર્ચા વગર તમારો દુખાવો પણ મટશે। તો તમારા દુખાવાને મટાડવા અને કુદરતે આપેલા શરીરને સાચવવા માટે અનંત રેહેબ કેરની એકવાર જરૂરથી મુલાકાત લો અને જતાં પહેલાં અનંત રેહેબ કેરના યુટ્યુબ પેજને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.